નમસ્કાર સીધો સંવાદ સાથે હું છું લખમા સંસદના બજેટ સત્રમાં આજે મોદી સરકારે યુપીએ સરકારના શાસકમાં દેશની આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર રજૂ કર્યો છે જેની સામે કોંગ્રેસે મોદી સરકારના દસ વર્ષના કાર્યકાળ પર બ્લેક પેપર લાવી છે સાથે ખડગે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભાજપે દસ વર્ષમાં વિપક્ષના ચારસો અને અગિયાર જેટલા ધારાસભ્યોને પોતાના પક્ષમાં લઈ લીધા છે મોદી સરકાર અમને હેરાન કરી રહી છે અને દબાણ કરી રહી છે તેઓ વિવિધ મુદ્દા પર સત્તા પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા કે વડાપ્રધાન જોકે મોદીએ સંસદમાં કોંગ્રેસના બ્લેક પેપર પર વળતો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે સરકારે છેલ્લા દસ વર્ષમાં ઘણો વિકાસ કર્યો છે દેશનો તેની પર કોઈની નજર ન લાગે તે માટે કોંગ્રેસના બ્લેક પેપરને હું કાળું ટપકું માનું છું તો શું છે આ વ્હાઇટ પેપર અને બ્લેક પેપરનો આખો મુદ્દો અને તેના પર જ કરીશું આજનો સીધો સંવાદ તો ચર્ચાની શરૂઆત કરીશું ભારતીય જનતા પાર્ટીમાંથી અશ્વિનભાઈ બેંકલ જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી હર્ષભાઈ સોની જોડાઈ ચૂક્યા છે રીનાબેન બ્રહ્મભટ્ટ જોડાયા છે જેવો એક વિશ્લેષક છે અને પ્રફુલ જોડાયા છે જેવો મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે સર આપ જણાવો કે દેશના બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને બીજેપી આ બંને વચ્ચે અત્યારે વ્હાઈટ અને બ્લેક પેપરના યુદ્ધ ચાલી રહ્યા છે અને જે આ જંગ છેડાઈ ચૂકી છે એને તમે કઈ રીતે જુઓ છો લખમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દેશના બે રાજકીય મુખ્ય પક્ષો છે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે અત્યારે પેપર યુદ્ધ ચાલુ થયું છે ભાજપે શ્વેતપત્ર બહાર પાડ્યું છે જ્યારે કોંગ્રેસે બ્લેક પેપર બહાર પાડ્યું છે બંનેએ પોતાના શાસનની દરમિયાનની સિદ્ધિઓને ઉચ્ચતમ ગણાવી છે અને સામેના પક્ષ છે એના શાસન દરમિયાનની ખામીઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે શ્વેતપત્ર અંગે ના નાણાં મંત્રી નિર્મલા સીતારમન વિકાસની ગાથા વર્ણવી હતી જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બ્લેક પેપર રજૂ કરતી વખતે છેલ્લા દસ વર્ષના ભાજપના શાસનની ક્ષતિઓને એણે ઉજાગર કરી હતી પરંતુ મલ્લિકાર્જુન ખડગે અને સીતારમણની દલીલોની વચ્ચે સૌથી સારો જવાબ જો કોઈનો હોય તો એ માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એક હળવી શૈલીમાં જે માત કરી છે એ સામાન્ય લોકોને હૃદયમાં સ્પર્શી જાય એવી છે એમણે કહ્યું કે આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ હોય ને કોઈ બાળક સરસ કપડાં પહેરીને નવા કપડાં પહેરીને તૈયાર થયું હોય ત્યારે કોઈ સજ્જન આવીને એમ ક્યાંક કાને નજર લાગી જશે કાળું ટપકું લગાવી દો એટલે અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે આર્થિક સ્થિતિ છે એ સર્વોત્તમ કક્ષાએ પહોંચી રહી છે એક દિવ્ય દિવ્ય શબ્દ વાપર્યો છે એમણે દિવ્ય વાતાવરણ ખડું થયું છે ત્યારે એને કોઈની નજર ના લાગે એટલા માટે કોંગ્રેસે આ બ્લેક પેપર રૂપ એક ટપકું કરી આપ્યું છે હું એમનો આભાર માનું છું એમને ધન્યવાદ આપું છું હવે જે નિર્મલા સીતારમને જે એમના વ્હાઇટ પેપરમાં શ્વેતપત્રમાં જે વાત કરી છે એ એ કરી છે કે એમની પૂર્વેના યુપીએ જે કોંગ્રેસની નેતૃત્વવાળી સરકાર હતી એમાં આર્થિક વ્યવસ્થા અંગે મિસમેનેજમેન્ટ હતું એ એક એમણે મુદ્દો રજૂ કર્યો છે બાદમાં તેમણે એ વખતે થયેલા ટુ જી સ્પેક્ટ્રમ ગોટાળો કોયલો ગોટાળો કોમનવેલ્થ ગોટાળો એનો ઉલ્લેખ કરી અને બરાબરના ગુજરાતીમાં કહીએ તો ચોંટિયા ભર્યા છે કોંગ્રેસને અને એમણે જે આખી વાત કરી છે એમાં એને પુરવાર કરવા માટે એમણે આંકડો પણ એક આપ્યો છે કે છેલ્લા દસ વર્ષમાં એફડીઆઈ છે એટલે વિદાશી વિદેશી રોકાણકારોએ ભારતમાં કરેલું રોકાણ ઔદ્યોગિક ક્ષેત્રે એ પાંચસો ને છન્નું અબજ ડોલરનું છે જે અગાઉની યુપીએ સરકારના દસ વર્ષ કરતાં ડબલ છે એ એમની વાત છે એને એક સત્ય પુરવાર કરવા માટે એમણે આ એક દાખલો પણ ટાંક્યો છે જ્યારે સામે પક્ષે મલ્લિકાર્જુન ખડગેએ જે બ્લેક પેપર બહાર પાડ્યું એમાં ત્રણ મુખ્ય મુદ્દા છે એક તો એમણે એ કહ્યું છે કે ચારસો ને અગિયાર વિપક્ષના ધારાસભ્યો છે એણે ભાજપ પોતાના તરફ ખેંચી ગયું છે જે લોકતંત્ર માટે અત્યંત ઘાતક છે લોકતંત્રને આપણી લોકશાહી છે એને નુકસાન પહોંચાડનારો છે એક વાત એ કરી છે બીજો મુદ્દો એમણે બેરોજગારીનો કર્યો છે અને ત્રીજો મુદ્દો ફરી એ લોકતંત્રની દુહાઈ ઉપર આવી ગયા છે એટલે બંને વચ્ચે અત્યારે છે પક્ષો વચ્ચે જે એકાબીજી ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે આમાંથી સત્ય કેટલું છે સત્ય કોના તરફે છે ખરેખર કોના શાસન દરમિયાન પોતાને રાહત મળે છે એ તો હવે જનતાએ નક્કી કરવાનું રહે છે જેનું પ્રતિબિંબ આગામી ચૂંટણીમાં ચોક્કસપણે મતદાન વખતે પડશે જે બિલકુલ અશ્વિનભાઈ આપ જણાવો કે મલ્લિકાર્જુન ખડગે આજે બ્લેક પેપરમાં રોજગારી અને લોકતંત્રના મુદ્દા અંગે

બધી પાર્ટીના લોકો આદરણીય નરેન્દ્રભાઈને સમર્થન કરી રહ્યા છે અને કોંગ્રેસમાંથી જે પણ લોકો છે તે ત્યાં પહેલા રાજીનામું આપે છે અને પછી ભાજપમાં જોડાય છે એટલે વાત આ છે કે ખડગેજીને વયવૃદ્ધ ખડગેજીને અમારે સલાહ ના અપાય પરંતુ એટલું ચોક્કસ કહેવાય કે તમે સાચવી નથી શકતા તમારે ત્યાં પ્રશ્નો છે અનેક કોંગ્રેસના આગેવાનો એમ કહે છે અમે નીચે તો બેટલ કરીએ છીએ પણ અમારા નેતાઓ નિવેદન કરીને બફાટ કરે છે જેના કારણે કોંગ્રેસને પછડાટ મળે છે તો એના કારણે પણ જે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તે આ જ વાત કરી રહ્યા છે કે અમે એમના નિવેદનોનો જવાબ નથી આપી શકતા અને જ્યારે સારા કાર્યો થઈ રહ્યા છે રામ મંદિર હોય ત્રણસો સિત્તેરની કલમ હોય આ આપણી આર્થિક ઇકોનોમી આગળ વધી રહી હોય થ્રી ટુ અત્યારે રોજગારીનો રેટ જે છે થ્રી ટુ પર આવી ગયો છે કારણ કે આવડી મોટી નેશનલ કેલેમિટી આર્થિક કેલેમિટી થઈ હોય કોવિડની દેશને દુનિયા આખી ભરડામાં આવી હોય ત્યારે આપણે રોજગારીનો આંકડો થ્રી પોઈન્ટ ટુ પર જાળવી રાખ્યો છે અને પ્રગતિ કરી છે એટલા માટે કોંગ્રેસમાંથી લોકો આવે છે એને તમે ભાજપના પર દોષિત કરી શકો નહીં લોકશાહી તંત્રની વાત કરીએ તો લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દા પર આગળ વધવા માગે છે પરંતુ હમણાં જ રાહુલજીએ જોયું એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ ઓબીસીના છે કે નહીં અરે આ મુદ્દો છે તમે જોડવા નીકળ્યા છો કે તોડવા પ્રશ્ન આ છે તમે તોડવાની અમે ભારતીય જનતા પાર્ટી રામના મયથી આ દેશમાં પ્રાંતવાદ છે જ્ઞાતિવાદ છે અને અસ્પૃશ્યતા પણ ક્યાંક ને ક્યાંક છે એના નિર્મૂલનનું એક મોટું માધ્યમ એટલે રામ મંદિર સૌ રામ મંદિરમાં એકનો ભાવ રાખીને જ્યારે દેશ એક થતો હોય ત્યારે ફરીવાર પાછો તમે આ એક જ્ઞાતિઓનું અપમાન થાય એ રીતે નિવેદન કરી અને આદરણીય નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી આજે કઈ જ્ઞાતિના જે વર્લ્ડ વર્લ્ડ પૂછવા નથી માંગતું મુસ્લિમ સમાજ યુ ઈવન ક્રિશ્ચન બધી જ કન્ટ્રી તેમને ખૂબ સન્માન આપે છે ત્યારે આવા નાના મુદ્દાને આ રાજકારણમાં લાવી અને પછી કેવી રીતે પ્રગતિ થઈ શકે કેવી રીતે તેમની સીટો વધે એટલે મારું એવું કહેવાનું થાય છે કે ભારતીય જનતા પાર્ટી આગળ અમે તો સ્વીકારીએ છીએ અમને કાળું ટીપકું છે તો બ્લેક પેપર મૂકીને નેગેટિવ વિચારધારાની રાજનીતિ રમે છે જેના કારણે મતો મળતા નથી અને દોષારોપણ ભાજપ પર કરે છે જી ચોક્કસ થી હર્ષભાઈ તમે આ વસ્તુ કઈ રીતે આપશો કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીજીની સરકાર છે હું એક વસ્તુ કહેવા માગીશ કે દસ વર્ષમાં લોકો કેટલા લોકો બેરોજગાર થયા છે કેટલી જ મહિલાઓ અસુરક્ષિત છે સાથેને સાથે નોટબંધી જેવા કાળા નિયમો લઈને અને સાથેને સાથે ને સાથે જીએસટીને બરાબર અમલીકરણ નહીં કરવાથી જે પણ વ્યવસાયવાળા લોકોને હેરાનગતિ થાય છે તેના માટે જવાબદાર ફક્તને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સાથે મારે એ કહેવું છે એક વસ્તુ કે આમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ વર્ગને ઓર ગરીબ બનાવ્યો છે અને અમીર વર્ગને ઓર અમીર બનાવ્યો છે આની પરથી હું એક વસ્તુ કહેવા માગીશ કે અદાણીની જ્યારે વાત આવે ત્યારે છમાંથી છ એરપોર્ટ અદાણી પાસે છે અમદાવાદ લખનઉ લઈ લો ગૌવાટી લઈ લો જયપુર લઈ લો એક્સેટ્રા એક્સેટ્રા તો આ બધી જે અદાણીને સોંપવામાં આવ્યા છે એની પરથી તેના પાર્કિંગ ચાર્જ જોઈ લો બેગેજ ચાર્જ જોઈ લો ટિકિટના આટલા મોંગા મોંઘા દામ જોઈ લો આ કઈ કયા મોડાની આ લોકો વાત કરવા નીકળ્યા છે હું કહું છું કે ધર્મની રાજનીતિ કોઈ દિવસ ના હોવી જોઈએ ફક્ત ને ફક્ત દેશના જનતાની લોકોની વાત હોવી જોઈએ ને એની ઉપર રાજનીતિ હોવી જોઈએ જી ચોક્કસ અને હજુ તમને હું થોડું ઉમેરવા માંગીશ કે વડાપ્રધાન શ્રી જે વર્તમાનમાં થઈ રહેલા આ વિકાસને દિવ્ય કાળ ગણાવ્યું છે અને એવું કહ્યું છે કે ખડગે સાહેબે જે રજુ કર્યું છે બ્લેક પેપર તે એક વિકાસ માટે કાળો ટપકું છે જેને થી કરીને વિકાસને નજર ના લાગે આની પરથી હું એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે બેરોજગારીની વાત આવે છે પહેલું જ પગલું આપણે લઈએ બેરોજગારીનું કે જે યુવાઓ બેરોજગાર છે બે હજાર ચૌદમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે ચાર પોઈન્ટ પિસ્તાલીસ ટકા બેરોજગારીનો દર હતો જ્યારે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની વાત છે ત્યારે આઠ પોઈન્ટ સાત ટકા બેરોજગારીનો દર છે કે જે વધી ગયો છે આના પરથી એક વસ્તુ કહેવા માગીશ કે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના જે લોકો છે ત્યારે તેત્રીસ ટકા લોકો આજે પૂરા દેશમાં બેરોજગાર બેઠા છે અને આની પરથી બીજી વસ્તુ તો ઠીક છે કે દસ લાખ જેવા સેન્ક્શન જે ગવર્મેન્ટ નોકરી જે સેન્ક્શન થયેલી છે તે લોકોને પણ હજુ પદ ભરવામાં આવ્યા નથી આ વસ્તુ કઈ રીતની રાજનીતિ કરવા માંગે છે અને કયા પત્ર લઈને નરેન્દ્ર મોદીજી સંસદમાં ભાષણ આપ્યું એકસો ને ચૌદ મિનિટ બોલ્યા છે એની પરથી મણી મણી ઉપર મણિપુર આટલા વખતથી જે બળી રહ્યું છે હિંસાત્મક બની રહ્યું છે એની ઉપર બે મિનિટ પણ એમને બોલવાનો ટાઈમ નથી મણિપુર જ્યારે સંસદમાં એકસો ચૌદ મિનિટ જ્યારે બોલતા હોય ત્યારે પંચોતેર મિનિટ તો તેમને કોંગ્રેસની બુરાઈ કરવામાં નીકાળી છે કે એમાં ઇન્દિરાજી આવા નેહરુજી આવા રાજીવજી આવા નેહરુજી સન્માન આપવાની વાત હોય જયારે નેહરુજી દેશ માટે લડતા હતા આઝાદીની વાત હતી ત્યારે તે જેલમાં પણ ગયેલા છે આજે મને એક પણ બતાવો ભારતીય જનતા પાર્ટીનો કે જે જેલમાં ગયું હોય જી ચોક્કસથી થી રીણાબેન આપ જણાવો આપ એક વિશ્લેષક છો ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હુસાતુસી નો એક વાતાવરણ અત્યારે બંને પાર્ટીઓમાં ઉભું થઈ ચુક્યું છે બંને દિગ્ગજ પાર્ટીઓ છે ત્યારે સામે આ આક્ષેપબાજી જે થઈ રહી છે તેની શું અસર વર્તાશે અત્યારે લોકો ઉપર ચિલકમાં સૌથી પહેલી વાત કે આ શ્વેતપત્ર જે હોય છે એ ખરેખર એક રિપોર્ટ કાર્ડ હોય છે આમ તો અને એવું નથી કે રાજકીય પાર્ટીઓ અથવા તો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે એકચ્યુઅલમાં કંપનીઓ પણ યુઝ કરતી હોય છે એમનો રિપોર્ટ કાર્ડ દર્શાવવા માટે એટલે એમાં ઉપલબ્ધિઓ ઉપલબ્ધિ હોય છે અને કહી શકાય કે આવું જાહેર જ્યારે કરાતું હોય છે રિપોર્ટ કાર્ડ ત્યારે લોકોને બતાવવામાં આવે છે કંપનીએ શું પ્રગતિ કરી શું નહીં અને ઓગણીસો બાવીસમાં તમે જો કે બ્રિટનમાં પહેલીવાર રજૂ થયું હતું એટલે આ વખતે તમે જો કે નિર્મલા સીતારમન સીતારામને બજેટમાં પહેલા વિશે જ કહ્યું હતું કે અમે શ્વેતપત્ર આ રીતે રજૂ કરવાના છીએ એટલે કોંગ્રેસે આ વખતે પહેલી વખત એવું બન્યું કે કહી શકાય કે જવાબ તૈયાર કર્યો અને રૂપક તૈયાર કરી અને ભાજપ પહેલાં જે લોકોએ શ્વેતપત્ર એનું બ્લેક પેપર મૂકી દીધું એટલે આમાં એકચ્યુઅલી એવું છે કે ખરેખર લોકો જે છે એ જોઈ રહ્યા છે એવું નથી કેમ કે લોકોને તો ખ્યાલ જ હોય છે એવું નથી ઉપલબ્ધિઓ ગણાવવાથી એવું નથી કે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષ મહાન બની જશે કારણ કે લોકોને જે સ્પર્શતા મુદ્દા હોય લોકો જે અનુભવ કરી રહ્યા હોય એને તો લોકોને ખ્યાલ આવે જ નહીં અને બીજી વસ્તુ આપણે કબૂલવી પડે કે અત્યારે જે ખરેખર કાળ ચાલી રહ્યો છે અમૃત દિવ્ય દિવ્યકાળ એમણે જે કહ્યું એ પ્રમાણે મને એક વસ્તુ ખૂબ સારી લાગે છે એમાં કે ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિને જે પ્રમાણે મહત્વ આપવામાં આવી રહ્યું છે મોદીજી દ્વારા જે પ્રકારે પ્રમોટ કરવામાં આવી રહી છે જે આગાઉ આપણે કોઈ દિવસ આ પ્રકારના સુંદર શબ્દો સાંભળ્યા નહોતા જે કહી શકાય આપણા વેદો પુરાણો ગ્રંથોમાં હતા તમે જો ટ્રેનો નામ પણ વંદે ભારત છે એટલે આવા તો ઘણા બધા ઉદાહરણો યાદ કરીને કહી શકાય એવા છે કે તમને જ્યારે ત્યારે દેખાય કે ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિ જે છે એનું ક્યાંક જતન કરવામાં આવી રહ્યું છે એટલે આ વાતાવરણ જે છે ખરેખર ખૂબ સારું લાગી રહ્યું છે અને સુંદર લાગ્યું છે અને આમાં સૌથી મોટો મુદ્દો એ પણ છે કે યુવાનો પણ આમાં રસ લઈ રહ્યા છે જોડાઈ રહ્યા છે અને લોકોને પણ સંસ્કાર નૈતિકતા એ મુદ્દાઓ ખ્યાલ આવે એટલે આ એક એટ્રેક્ટિવ બાબત એ છે બીજી વાત તમે મને કરી કે ભાઈ શું અસર પડી શકે તો હું તમને કહું કે ખરેખર એવું નથી હું જેવો અહીંયા જ્યાં એક તટસ્થ વિશ્લેષક તરીકે વાત કરવા માગું છું કે આપણે આખા ઇતિહાસમાં નજર કરીએ તો ઓગણીસો એકાણું મનમોહન મનમોહનની જે સરકાર હતી એ પોતે ખરેખર ખૂબ સારા કહી શકાય કે એક ફાઇનાન્સ મિનિસ્ટર સોરી વડાપ્રધાન તો હતા પણ પોતે પણ કહી શકાય વૈશ્વિક ફાઇનાન્સ ફાઇનાન્સર તરીકે એમને એક કહી શકાય ઘણી સેવાઓ એમણે આપેલી છે વર્લ્ડ લેવલે અને એમનું એક વિઝન ખૂબ સારું હતું પરંતુ એ કટપૂતળી બનીને પણ ક્યાંક રહી ગયા તેમ છતાં તમે જુઓ કે એન એટલે ન્યૂ સોરી ન્યૂ ઇકોનોમિક પ્લાન પોલિસી એ જે લાવ્યા હતા ઓગણીસો એકાણુંમાં અને કહી શકાય કે મલ્ટીનેશનલ કંપનીઓ માટેના જે ફાઇનાન્સરો માટે ને કંપનીઓ માટે જે દરવાજા ખોલ્યા એ પછી કહી શકાય કે વિકાસને ક્યાંક ને ક્યાંક વેગ મળ્યો તો હતો નહોતો મળ્યો એવું નથી એટલે આપણે કબૂલવું પડે પરંતુ મોદીજીએ પણ કહી શકાય કે વાઇબ્રન્ટ સમિટો યોજી અને ઘણા ખરા રોકાણકારોને કહી શકાય કે આકર્ષ્યા છે અને સતત એમના પ્રયત્નો ચાલુ હોય છે ગુજરાતમાં હોય છે યુપીમાં પણ તાજેતરમાં યોજાઈ હતી એટલે દેશના કહી શકાય કે અનેક રાજ્યોમાં આ પ્રકારે કહી શકાય પ્રયત્નો ચાલુ હોય છે એટલે ભારત હવે આગામી સમયમાં તમે જો કે વર્લ્ડમાં ક્યાંક ને ક્યાંક ખૂબ આગળ પડતો ઇકોનોમી ગ્રોથ ધરાવશે ને જે ચોથા પાંચમા નંબરની ઇકોનોમી છે એ ત્રીજા નંબરની બનશે એમાં કંઈ શક નથી જી ચોક્કસ અશ્વિનભાઈ આપ જણાવો કે હાલ જ હર્ષભાઈએ કીધું કે સરકાર ઉદ્યોગપતિઓને ખોડે બેસાડી રહી છે અને લોકતંત્રને નુકસાન પહોંચાડી રહી છે આ મુદ્દે તમે શું જવાબ આપશો હમણાં જ બેને કહ્યું એ પ્રમાણે દુનિયા ગ્લોબલી બિઝનેસ કરી રહી છે અને ગ્લોબલી ટીટી ઉપર જ્યારે આપણે હસ્તાક્ષર કર્યા ત્યારે કોઈ પણ પ્રકલ્પમાં પ્રાઇવેટાઇઝેશન ઉપર સરકારોની પોલિસી બની છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઓગણીસો પંચાણુંમાં સૌ પ્રથમ પ્રાઇવેટ પોર્ટ પોલિસી આવી અને એ પોટ પોલિસી આવવાના કારણે અદાણીજીએ મુન્દ્રાની અંદર પોર્ટની સ્થાપના કરી જો જમીન અને માલિકી સરકારની રહી છે અને ઓપરેટ કરે છે એ કંપનીઓ કરે છે એમાંથી પણ સરકારને પાછું એનું ભાડું તો આપવું જ પડે છે સરકારને તો મળે જ છે પરંતુ આપ જોઈ શકશો કે દેશના વિકાસમાં મુદ્રા કેટલું આગળ છે તો પ્રાઇવેટ કંપનીઓ જ્યારે કામ કરતી હોય ને તે ઇન્ડિયન કંપનીઓ વિદેશની કંપનીઓ અગાઉ આ દેશમાં બહુ જ આવી ગઈ ઇન્ડિયન કંપનીઓ જ્યારે સારું કામ કરતી હોય ત્યારે આ કોંગ્રેસના પેટમાં કેમ તેલ રેડાય ઉદ્યોગપતિઓ તાતા સાહેબથી લઈને અદાણીજીથી લઈને અંબાણીજી આટલું સારું પ્રદર્શન એકલા દેશમાં નહીં દુનિયામાં કરી રહ્યા છે અને તે પોલિસીના આધારિત કરી રહ્યા છે શું વિદેશમાં પણ નરેન્દ્રભાઈ સાહેબે એમને સપોર્ટ કર્યો હશે તો ઉદ્યોગોના આધારે દેશની આર્થિક નીતિમાં ફરક પડ્યો છે અને એ એના આધારે આયાત નિર્યાત વધી છે તો આ દેશનું ચોથા નંબરે તો અત્યારે આપણે ઇકોનોમી લાવી શક્યા છે આ દેશની ઇકોનોમી પહેલાં ક્યાં હતી તો જો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે અને સર્વાંગીણ વિકાસમાં શ્વેતપત્રની જેમ વાત કરી ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં પણ અમારું રિપોર્ટ કાર્ડ રજૂ કરીએ છીએ વિધાનસભામાં કરીએ છીએ લોકસભામાં નોટ ઓનલી ધેટ થ્રી ઝીરો હવે શું કરવાના છીએ પાંચ વર્ષમાં એ અમે રજૂ કર્યું છે આ દેશમાં એવડા મોટા ફેરફારો તમે પાંચ વર્ષમાં જોશો કે એઆઈની દ્રષ્ટિએ આ દેશ પ્રથમ નંબરે હશે સેમી કન્ડક્ટરમાં પ્રથમ નંબરે હશે નિર્યાતની અંદર આગળ હશે મિલેટ્સની અંદર આગળ હશે પ્રાકૃતિક ખેતીમાં આગળ હશે આ અમે કહીએ છીએ કરી બતાવીએ છીએ ભારતીય જનતા પાર્ટી કહ્યું હતું કે ત્રણસો સિત્તેર હટાવીશું કોંગ્રેસ કહેતી હતી ખુના મરકી થશે લોહીનું એક ટીપુ ના પડ્યું ત્રણસો સિત્તેરનું નિર્માણ થયું દેશ આખો રામ ભક્ત બન્યો રામમય એટલે કે એકતા અને એકતા ને તોડવા માટે કોંગ્રેસ સતત પ્રયાસ કરી રહી છે એ એમનું બ્લેક પેપર છે કેમ ગઈ ગઈકાલે રાહુલજીને આ શબ્દ બોલવાની ક્યાં જરૂર હતી કે ઓબીસીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતા નથી મારું એમને એવું કહેવું છે કે રાહુલજી તમારો પ્રવાસ તમે જેમ જેમ વધારો ને એમ જ્ઞાતિઓનું પણ સમજણ રાખો બક્ષી પંચ આપણા ત્યાં આગળ ઓગણીસો પંચ્યાસીમાં લાગુ થયું એ પહેલાં માંડળ કમિશન અને એમાં ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસની જાતિઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવી અને ચોરાણુંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો પરિવાર એ ओबीसी ની યાદીમાં આવે છે તો અડાડ જૂઠ બોલવાની ક્યાં જરૂર છે પણ તમારે કાસ્ટ વાઇઝ બધાને વેક્ષવા છે કારણ કે બીજો વિકાસ તો મુદ્દો તો તમારી પાસે છે નહીં વિકાસ ઉપર ચર્ચા કરતા નથી સીધું ડાયવર્ટ કરો છો જાતિગત જાતિગત હર્ષભાઈ જોડેથી જવાબ માગી લઈએ આપણે હર્ષભાઈ આ વસ્તુનો તમે જવાબ આપી દો જે રીતે અશ્વિનભાઈએ વાત કરી કે મુન્દ્રાના પોર્ટ આપડે ગુજરાતના વેપારીઓ સમુદ્રા પોર્ટ ઉપરથી ડ્રગ્સ કેટલું પકડાય છે માં જ અશ્વિન ભઈને પૂછવા માંગુ છું આ પકડાઈ છે વચ્ચે ના બોલો મારે મારા મારી વાત પૂરી કરી દેવા દો જે રીતે દેશમાં મુંદ્રાનું ડ્રગ્સ પકડાય છે એ આ દેશના આ દેશના યુવાનોના સરકાર કઈ નીતિ પર લઈ જવા માંગે છે હું બીજી વસ્તુ કહીશ કે આજના દેશના યુવાઓ કે જે એન્જિનિયર બનેલા છે

હું એક વસ્તુ કહેવા માંગુ છું કે આ લોકો પાસે બીજા કોઈ મુદ્દા નથી આ લોકો ફક્ત ને ફક્ત ધર્મની રાજનીતિ પાકિસ્તાન ચાઈના જાપાન એ લોકોની વાત કરવા સિવાય આ લોકો પાસે બીજી કોઈ રાજનીતિની વાત નથી સાથે હું એક વસ્તુ કહેવા માંગીશ કે આપણા દેશની મહિલાઓ જે આજે સુરક્ષિત નથી આજે ઇન્ડિયા બે હજાર ચોવીસમાં એકતાલીસ હજાર પાંચસો ને સોળ રેપના કેસીસ રજિસ્ટર થયેલા છે એટલે પર ડેની એવરેજ આવે છ્યાસી કેસ જે છે એ પર દિવસમાં કેસ થયેલા છે અને આ સરકાર તો એ કહેવાવાળી છે કે જે ઉનાવ રેપ કેસ જેમાં બીજેપીના એમએલએ કુલદીપસિંહ સિંગાર અને સાથે સાથે બિલકિસ બાનુ રેપીસ કેસ માં પણ ખબર હતી કે આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર રેપીસ જોડે ઉભા રહીને તેમને જલ્દી થી જલ્દી હાઈકોર્ટ માંથી નિર્ણય અપાવડાઈને કઈ રીતે આ લોકો જોડે ઉભી થીને આ લોકોને રિયા કરાવડા તો સુપ્રીમ કોર્ટના ના આદેશ એના આરોપી ને પકડવામાં આવ્યા છે આ સરકાર ને કયા મોડે આ સરકાર લોકોને આજના આજ યુવાનો બેરોજગાર કરવા વાળી આ આ સરકાર છે આ યુવાનો રોજગારની વાત કરાવવાળી વાળી કે તમે પકોડા બનાવને ચાય વેચો એવું કહેવા વાળી આ સરકાર છે જી ચોક્કસ રીનાબેન આપ જણાવો કે અત્યારે બંને દિગ્ગજ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આ વલણ અપનાવી રહી છે એ આખરે ક્યાં જ નાટક છે લકમાં એક વસ્તુ છે કે હમણાં છેલ્લા છ મહિનાનો સિનારીઓ આપણે જોઈએ તો કોંગ્રેસ સતત તૂટતી જઈ રહી છે ખરેખર અત્યારે તમે જુઓ કે રાહુલ ગાંધીએ ખરેખર કહી શકાય કે કોંગ્રેસ સાથે બેસી અને એક રણનીતિ બનાવી જોઈએ કેમ કે પોતે કોઈ પદ પર હોય ના હોય તેમ છતાં તમે જુઓ કે કોંગ્રેસમાં એક સર્વમાન્ય કહી શકાય માન્યતા રહી છે કે ગાંધી પરિવાર તો જોઈએ જ અને એમના રાજકુબર છે હકીકત છે સાચું કે ખોટું પણ એટલે ખરેખર રણનીતિ બનાવવાનો સમય છે ત્યારે એ ન્યાયયાત્રા કાઢી રહ્યા છે અને કાઢવાનો એ સમય ખરેખર હોય પરંતુ એ આ યોગ્ય સમય નથી કેમ કે તમે રણનીતિ નથી બનાવી રહ્યા બીજી વસ્તુ તમે જો કે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતી એનો કેટલો ખોટો મેસેજ ગયો છે કે તમે કહી શકાય કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં તમે હાજર ના રહ્યા કેમ કે તમે ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને ખુશ કરવા માગતા હતા પરંતુ ધર્મ એ અંગત વિષય છે દરેક વ્યક્તિનો કોઈ મુસ્લિમ હોય એ મસ્જિદમાં નહીં જાય અને કેમ નહીં જાય દરેક વ્યક્તિ હોય એટલે જાય જ એટલે એનાથી કંઈ મુસ્લિમોનો વાંધો પડી જાય કે ભાઈ કેમ કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહી એવો કોઈ મેસેજ જતો નથી એટલે તમે જુઓ કે જે એમની કહી શકાય કે રણનીતિ ઘડવાની જે સૂચ છે ખરેખર એ ખૂબ જ કહી શકાય કે પાછળ છે અને ભાજપ એ પ્રમાણે તમે જુઓ કે ખૂબ જ આગળ છે તમે જુઓ કે એમણે ખરેખર પૂરા વચનો કર્યા છે આજે કોઈ પણ વ્યક્તિ હોય જે કોઈ પણ વિરોધ પક્ષની વ્યક્તિ હોય કે કોઈ પણ એને સ્વીકારવું જ પડે કે જે વર્ષો પહેલાં એ લોકોએ જે એજન્ડા નક્કી કરેલા હતા ત્રણસો સિત્તેરનું રામ મંદિરનો બધા પૂરા થયા છે આજે દેશમાં ખરેખર રામ મંદિરના તમે જુઓ કે રામ મંદિર રામ નામના તમે આખા દેશમાં તમે જો કેટલી ભવ્ય ઉજવણી થઈ અને બીજી વસ્તુ એ છે કે લોકોને એ વસ્તુ ગમે છે કેમ કે આજે આસ્થાના પ્રતીક્ષામાં જે એમના રામ હતા એમનું આજે વર્ષો પછી એક મંદિર બન્યું છે એક વસ્તુ એ છે અને બીજું મેં હમણાં શરૂઆતમાં જેમ કહ્યું એમ દેશમાં યુવાનો પણ એમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પહેલી વાર એવું જોવા મળ્યું છે વર્ષો પછીનો સીન કેમકે આજે તમે જુઓ કે કહી શકાય આપણા ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીનું જે ચલણ વધ્યું છે એમાં યુવાનો ખરેખર કહી શકાય કે ક્યાંક ગેરમાર્ગે દરેક વસ્તુમાં દોરાતા હોય છે તો ખરેખર આ પ્રકારની જો આપણું વર્તણું હોય કે સંસ્કાર અને આપણું સાંસ્કૃતિક કલ્ચરનું જે પ્રકારનું આપણે જે એક મોજું ઊભું થયું છે એ સારી વસ્તુ છે કેમકે એનાથી જ યુવાનોમાં કહી શકાય કે ને ક્યાંક ઘડધર થતું હોય છે સોરી લખમાં ગુજરાતમાં પણ તમે જુઓ કે ધારાસભ્યો સતત કહી શકાય કે વંડી ઠેકીને ભાજપ માં જઈ રહ્યા છે આવનારા સમયમાં એમ લાગી રહ્યું છે કે જાણે કોંગ્રેસ સિંગલ ડિજિટમાં આવશે અને બીજું કે ઝારખંડમાં જે બનાવ બન્યો તમે જો દિલ્હીમાં પણ અત્યારે જે ચાલી રહ્યું છે એટલે સમગ્ર માહોલ જે છે પ્રકારે ભાજપ તરફી કહી શકાય કે મોજુ કહી શકાય કે પ્રચંડ રીતે ઉભો રહી રહ્યો છે જી ચોક્કસ આપણે કબૂલ ઉજ બિલકુલ બિલકુલ સર આ વ્હાઇટ પેપર અને બ્લેક પેપર નું જે અત્યારે વંટુ રાખો ઉભો થયું છે તે શું છાપ છોડીને જશે સમાપન માં એ જણાવો લખમા વ્હાઇટ પેપર છે એ ઘણી વખત શું હોય છે કે વિરોધ પક્ષ છે એને કોઈ બાબતમાં શંકા હોય ત્યારે વ્હાઈટ પેપરની માગણી કરતી હોય છે કે આ મુદ્દે તમે વ્હાઇટ પેપર બહાર પાડો સત્ય શું છે એ પ્રજા સમક્ષ મૂકો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ માગ વગર પોતાની જાતે જ પોતાનો એક રિપોર્ટ કાર્ડ તરીકે જે શ્વેતપત્ર બહાર પાડ્યું અને કોંગ્રેસે એના જવાબમાં કદાચ પહેલી વખત બહુ જ સ્પીડમાં જવાબ આપ્યો ઘણી બધી ઝડપથી જવાબ આપ્યો અને એ બ્લેક પેપર બહાર પાડ્યું હવે બંનેમાં આમ જોવા જાવ તો આક્ષેપોને પ્રતિ આક્ષેપો છે અને પોતાનું જ બંને પક્ષોએ ભાજપે પોતાની સિદ્ધિઓ વર્ણવી છે અને કોંગ્રેસની મર્યાદાઓ વર્ણવી છે એ રીતે કોંગ્રેસે પણ પોતાનું શાસન સારું હતું યુપીએનું અને ભાજપના શાસનમાં આટલી ક્ષતિઓ છે એ વર્ણવી છે એટલે સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપની અંદર આ બંને જે પેપર છે એ અટવાઈ ગયેલા છે ને એટલે જ આપણે કહીએ છીએ કે પેપર વોર પેપર યુદ્ધ શરૂ થયું છે પરંતુ એમાં સત્યતા કેટલી છે બે પેપરમાં એ લોકો છે મતદારો છે એણે નક્કી કરવાનું છે જ્યારે મત આપવા જશે ત્યારે આ જે કોઈ ઘટનાઓ બની રહી છે એનું પ્રતિબિંબ છે એ મતદાનમાં પડવાનું જ છે આ જે ભાજપ છે એણે છેલ્લા જો તમે છ મહિનાનો અભ્યાસ કરો તો ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેમાં વાતાવરણ એણે પોતાના તરફે કરી લીધું છે તમે જ્યારે હિમાચલ પ્રદેશને કર્ણાટકમાં ને જે કોંગ્રેસનો વિજય થયો હતો ત્યારબાદ આખું જે વાતાવરણ છે એ થોડું વિપક્ષ તરફી થયું હતું ઇન્ડિયા ગઠબંધન થયું હતું પરંતુ ત્યારબાદ જે ત્રણ રાજ્યોમાં ભાજપે જે જલહલ તો વિજય મેળવો અને ત્યારબાદ જે ઝડપથી એ પગલાં લઈ રહી છે જે રીતે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું ઉદ્ઘાટન થયું અને એ બધા જ મુદ્દાઓને જે રીતે એ બહાર લાવી રહી છે ઉપસાવી રહી છે એને કારણે વાતાવરણમાં બહુ જ તમારે નોંધ લેવી પડે એવો પલટો આવ્યો છે એટલે હવે અત્યારે તો આ શ્વેતપત્ર બ્લેક પેપર છે પણ હવે આગળ જતાં આ આક્ષેપબાજી વધારે આક્રમક રીતે પણ ચૂંટણી વખતે સપાટી ઉપર આવશે જે ચોક્કસથી તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ સંસદના બજેટ પત્રમાં અને ચૂંટણી પહેલા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા રહેતા હોય છે કોંગ્રેસ વિવિધ મુદ્દા ઉઠાવી રહી છે સત્તા પક્ષને વળતા જવાબ આપી રહે છે સત્તા પક્ષ પણ તેને વળતા જવાબ આપી રહ્યું છે પણ આ બધા વચ્ચે બસ પ્રજાનું હિત તમામ પક્ષોને યાદ રહે તેવી અપેક્ષા સાથે અહીં ચર્ચાને સમાપ્ત કરીશું નમસ્કાર